હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં. આજે હું તમારા માટે ઢાબા સ્ટાઇલ આલુ ભાજીની રેસીપી લઈને આવી છું. રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો. એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. શાક માટે મેં આ એક ગેસ ચાલુ કરી તો કઢાઈ મૂકી દીધી છે. એની અંદર આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. વન ફોર્થ ટીસ્પૂન રાઈ અને 1/4 ટીસ્પૂન જીરું એડ કરીશું. રાઈ અને જીરું તતડી ગયા છે તો એની અંદર 1 તમાલપત્ર અને 2 સૂકા મરચાં એડ કરીશું. અને 2 નંગ લીલા મરચાંને મેં કટ કરી લીધા છે તે એડ કરીશું. આની અંદર 1 મોટી ડુંગળીને ઝીણી સમારી લીધી છે તે એડ કરીશું. એક ઇંચ આદુના ટુકડાને મેં વાટી લીધું છે તે એડ કરીશું. હવે આને આપણે 5 મિનિટ સુધી સાંતળીશું. પાંચ મિનિટ પછી આપણે આ 1 મોટું ટામેટું લીધું હતું એને કટ કરી લીધું છે તે એડ કરીશું. આને પણ આપણે 5 કે 7 મિનિટ સુધી શેકાવા દઈશું. ટામેટા આપણા શેકાય છે ત્યાં સુધી આપણે 1 મસાલો બનાવી દઈશું. તો 1 બાઉલ લઈશું, એની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું. એની અંદર 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને 1/4 ટીસ્પૂન હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. આ બધી વસ્તુને આપણે હલાવી કાઢવાની છે. હવે આને આપણે હમણાં સાઈડ ઉપર રાખીશું. ટામેટા આપણા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે. ટામેટા આપણા સોફ્ટ થઈ ગયા છે એની અંદર આપણે આ તૈયાર કરેલું મિશ્રણ એડ કરીશું. ને હલાવી લઈશું. બીજું 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. બીજો 1/2 ગ્લાસ પાણી એડ કરીશું. હવે આને ઉકળવા દઈશું. આ ઉકળે છે તો હવે એની અંદર આપણે મેં 250 ગ્રામ બટાકાને બાફીને મેશ કરી લીધા છે તે એડ કરી દઈશું. ને મિક્સ કરી લઈશું. હવે એકદમ ધીમી આંચ ઉપર એને આપણે 5 મિનિટ સુધી પકવીશું. આની અંદર ચપટી ખાંડ એડ કરીશું. ખાંડ એકદમ ઓપ્શનલ છે. હવે 2 મિનિટ રહીને આપણે ગેસ બંધ કરી દઈશું. ખાંડ આપણી ઓગળી ગઈ છે તો હવે ગેસ બંધ કરી દઈએ. તૈયાર છે આપણી ઢાબા સ્ટાઇલ આલુ ભાજી. એને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું.
તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.